સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કુદરતના ખોળે રમતું એક નાનું રજવાડું એટલે લાઠી. લાઠી હાલ અમરેલી જિલ્લામાં આવેલું અમરેલીથી 25 કિલોમીટર દૂર આવેલ એક નાનું ગામ છે. લાઠી નામે આ એક નાનકડા રજવાડાએ ગુજરાતને આપ્યો એનો એક મહાન અને લાડલો કવિ કલાપી. સુરસિંહજીનો જન્મ લાઠીના રાજવી મહારાજા તખ્તસિંહજી ગોહિલ અને માતા રમાબાના કુખે 26 જાન્યુઆરી 1876માં લાઠીમાં થયો. આઠ વર્ષની ઉંમરે કલાપીને રાજકોટની પ્રખ્યાત રાજકુમાર કોલેજમાં શિક્ષણ માટે દાખલ કરવામાં આવ્યા. ત્યાં લગભગ 9 વર્ષ એટલે કે 1891 સુધી તેમણે અભ્યાસ કર્યો. અલબત્ત તેઓ શાળાકીય શિક્ષણ પૂર્ણ ન કરી શક્યા, પણ તેઓએ અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી અને ફારસી સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. શાળાકીય જીવન બાદ તેઓને એક રાજવીને માટે જરૂરી એવી બીજી કળાઓનું પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. સુરસિંહજી કલાપીનું લગ્ન એ સમયના રિવાજ મુજબ 15 વર્ષની ઉંમરે લગભગ એક જ અરસામાં 2 કન્યાઓ સાથે થયા. પહેલું લગ્ન કચ્છના દરબારની કુંવરી રાજબા સાથે થયા. રાજબા તેમનાથી 8 વર્ષ નાના હતા. થોડા સમયમાં તેમના બીજા લગ્ન કોટડા સાંગાણીના દરબારની કુંવરી કેશરબા સાથે થયા. કેશરબા તેમનાથી 2 વર્ષ મોટા હતા. કેશરબાને તેઓ કદી પ્રેમ ના કરી શક્યા, પણ પતિ તરીકેની ફરજોમાંથી તેઓએ કદી પીછેહટ ન કરી. શોભના એ રાજબા સાથે આવેલી તેમની દાસી હતી. શોભના મોટી થતાં શોભના અને સુરસિંહજી વચ્ચે પ્રેમ સંબંધ બંધાણો. કવિ કલાપીએ તેના જીવનના પહેલા 10 વર્ષમાં જ તેના માતા પિતાની છત્રછાયા ગુમાવી 21 વર્ષની ઉંમરે તેનો રાજ્યાભિષેક થયો અને તેણે લાઠી રાજ્યની રાજધુરા સંભાળી. સુરસિંહજીએ લગભગ 250 જેટલા હૃદયસ્પર્શી કાવ્યો આપ્યા. ઘણા કાવ્યો તેની પ્રિયતમા શોભના ના સંદર્ભે અથવા સંબોધન રૂપે રચના પામ્યા છે. સુરસિંહજી તેની રચના કલાપી એટલે કે મયુર નું તખલ્લુસ વાપરીને કરતા હતા અને આ જ કારણે આપણે તેને કલાપી તરીકે વધારે ઓળખીએ છીએ. કલાપીએ ગદ્યમાં પણ થોડું ખેડાણ કરેલું છે. રે પંખીડા સુખથી જણજો, ગીતવા કાઈ ગાજો. કલાપીની આ હૃદયસ્પર્શી પક્ષીઓ અને કુદરત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી આ કવિતા આપણે સૌએ આપણા શાળાકીય વર્ષોમાં શીખ્યા છીએ અને સાંભળી છે. મારા પિતાશ્રી આ કવિતા ખૂબ અલગથી ગાતા. આવો સાંભળીએ તેની થોડીક પંક્તિઓ. Hello.
ग्राम माता ए कलापीनू सौने स्पर्शी गयेलू अपनी भाषानू एक नोंधपात्र खंड काव्य छे। सरल समझाय तेवी भाषा में लखायेला आ काव्य में राजानू हृदय कठोर थता धरानो धरतीनो रसकस पण केवो चूसाई जतो होय छे अने त्यारबाद राजानू हृदय कुमळू थता तेज रसकस पाछो केवो फूटी निकले छे तेनू मनोरम्य हृदयस्पर्शी वर्णन आ खंडकाव्य में थयेलू छे। आओ आ खंडकाव्यनी प्रथम पंक्तिओ सांभळीए। उगे छे सुरखी भरी रवि मृदु हेमंतनो पूर्वमा भूरु छे नभस्वच्छ स्वच्छ दिसती एके नथी वादळी ठंडो हिम भर्यो वहे अनिल शो उत्साहने शुकउडी गाता मीठा गीतडा। कलापीनी प्रथम पत्नी राजमा साथे आवेली तेनी दासी शोभना साथे कलापीने प्रेम संबंध बंधन અને આ પ્રેમ સંબંધનો કલાપીએ તેની બંને પત્નીઓ સમક્ષ નિખાલસપણે એ કરાર કર્યો। કદાચ આ એ કરાર જ તેના મૃત્યુનું કારણ બન્યું। 26 વર્ષની ભર યુવાન વયે કલાપીનું અકાળ અને અગમ્ય રીતે મૃત્યુ થયું। મનાય છે કે રાજબાએ તેને ઝેર આપી દીધું હતું। અને આ તરફ કલાપીની હૃદય સામ્રાજ્ઞી શોભનાને રહસ્યમય રીતે અદૃશ્ય કરી દેવાઈ। કવિ કલાપીની કલમ અને કલાપી તથા શોભનાના પ્રણય સંબંધોની યાદોના અવશેષો હજી પણ લાઠીમાં ધરબાયેલા પડ્યા છે। આજનું લાઠી એક આધુનિક શહેર બની રહ્યું છે। એક કલાત્મક પ્રવેશ દ્વાર આપનું સ્વાગત કરે છે।
અંદર ક્લોક ટાવરનો બજાર વિસ્તાર છે, જેનું દ્વાર પસાર કરતા કલાપીના દરબારગઢનો વિસ્તાર આવે છે. પણ હાલના લાઠીની મ્યુનિસિપાલિટી અને રહીશોની બેદરકારી અને સ્વચ્છતા પ્રત્યેનો તદ્દન અભાવ ભરપૂર વર્તાય છે. કલાપીનો મહેલ કે હવેલી જે કહો તે આ છે. અત્યંત કંગાળ અને ખંડેર થયેલી આ ઇમારત એક જમાનામાં લાઠી મહારાજા અને રાજવી કવિ કલાપીનું નિવાસસ્થાન અને રાજ દરબાર હતું. આ મહેલની અંદરની પરિસ્થિતિ તો બહાર કરતા પણ બેહદ ખરાબ છે. ખંડમાં વચ્ચે છતને ટેકા આપનાર સ્તંભ તે સમયનું સ્થાપત્ય સૂચવે છે. અતીતના કોઈ કાળખંડમાં આજ સ્થાને બે હૃદયના મિલને અને એક કલમે સર્જ્યા હતા અદ્ભુત પ્રણય. હજારો મનુષ્યો કલાપીના કાવ્યોને યાદ કરી લાઠીના દર્શને આવે છે અને નિરાશ થઈ આંખના ખૂણાઓ ભીના કરી પાછા ફરે છે.